ઈશુભાઈ, ડોક્ટર સાહેબે જે વાત કરી અને દિલીપભાઈ વાત કરી એને સંપૂર્ણ સમર્થન આપું છું. એ વાત અને વિચાર સાથે પણ હું સંમત છું. તમે જે શીર્ષક બનાવ્યું છે આત્મજ્ઞાન, જે આત્મજ્ઞાનનો સીધો ગુજરાતી શબ્દ કરું તો સમજણ, અંદરની સમજણ, અને અંદરની સમજણ એ સત્તાધીશો પાસે કેટલી છે અને કેટલી નથી એના ઉપર આપણે આ ચર્ચાના વિષયો કરવાનો સમય આવ્યો છે. લગભગ કોરોના અને કોરોના પ્રકોપ અને કોરોનાની મહામારી, એના થકી આપણને નુકસાની, મૃત્યુદર, આ તે ઘણી બધી ચર્ચાઓ આપણે આ બીટીવીના માધ્યમથી જનતાની સામે આપણે મૂકી છે. ઈશુભાઈ, દુઃખની વાત એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીના પદ ઉપર મને ખૂબ ના છે, અને ખૂબ એટલે હું ગર્વ લઉં કે મારા ગુજરાતના, મારા ગરવી ગુજરાતના મુખ્યમંત્રી, એની પાસે કેવી સમજણ હોવી જોઈએ, કેવું આત્મજ્ઞાન હોવું જોઈએ. એ આત્મજ્ઞાનનો એના ઉપર એ લોકોએ, ભારતીય જનતા પાર્ટીએ બે વિશેષણો વાપર્યા છે. મુખ્યમંત્રી આગળ સંવેદન મુખ્યમંત્રી અને નિર્ણાયક મુખ્યમંત્રી. આ સંવેદન મુખ્યમંત્રીની બારે એના ઉપર મને ચર્ચા કરવાની ઈચ્છા થાય છે, અને નિર્ણાયક મુખ્યમંત્રીમાં તો મને બિલકુલ આ વિશેષણ એને સુસંગત નથી. વાત એ છે કે આજે એક જીસીએના એક પદાધિકારી એક ટ્વીટ કરે અને પોતાના કાર્યક્રમ એ બંધ રાખે, એમાં એ ગર્વ લે છે, એને આભાર માને છે. એટલે જીસીએના પ્રેસિડેન્ટ જે છે કે એના પદાધિકારી છે, એ ગુજરાતના સર્વોપરી છે કે મુખ્યમંત્રી સર્વોપરી છે? પ્રશ્ન ત્યાં થાય. મુખ્યમંત્રી એક હુકમ કરી શકે એમ છે કે ગુજરાત પાસે, એની પાસે તમામ પ્રકારનો શસ્ત્ર સરંજામ છે, તમામ પ્રકારની મિશનરી છે, એને તસે તસુ ભારની ઇન્ફોર્મેશન આખા ગુજરાતના ખૂણે ખૂણેથી એને મળતી હોય, તો આટલા બધા અજાણ બે મેચ થાય અને ત્રીજી મેચે બંધ રાખવાનો નિર્ણય જીસીએ કરે અને એને અભિનંદન આપે, તમારો રોલ શું મુખ્યમંત્રીનો? તમે કયા પ્રકારના નિર્ણાયક કહેવાઓ? તમે કયા પ્રકારના નિર્ણયની તમે વાત કરશો? આજે 2020ની અંદર રાહુલ ગાંધીએ 12 ફેબ્રુઆરીએ એક ટકોર કરી હતી કે આપણા માટે WHOના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે આપણા દેશમાં આફત આવવાની શરૂઆત થઈ હતી, અને 24 ફેબ્રુઆરીએ આપણે નમસ્તે ટ્રમ્પ કર્યું અને આપણે એ જ સ્ટેડિયમની અંદર આપણે ઘરમાં કોરોનાને પ્રવેશ કરવા દીધો. ત્યારે પણ આત્મજ્ઞાન નહોતું અને ત્યારે પણ તમારું આ શીર્ષક છે યથાર્થ હતું. આજે પણ આત્મજ્ઞાન, એક વર્ષ પછી સાહેબ આ લોકોએ, આ સરકારે આપણને શું ઉપદેશ આપ્યો? ઘરમાં રહો, સુરક્ષિત રહો. અને આત્મજ્ઞાન એને લેવાને બદલે ગામને આત્મજ્ઞાન પીરસે રાખ્યું. પ્રશ્ન બીજો એ છે કે આ પ્રકોપ અને મહામારી ખરેખર કોરોનાની છે કે વહીવટી પ્રક્રિયાની છે? સરકાર અને તંત્ર વચ્ચેનો તાલમેલના અભાવે જે ફલશ્રુતિ આપણને ભોગવાની આવી છે, એટલી સાહેબ આ કોરોનાએ આપણને નથી હેરાન કર્યા. કોરોનાએ તમારા ઘરમાં એમ નથી ઘૂસતો. તમારા સરકારની, તંત્રની, પ્રકોપની મહામારી, એક બેન એમ કે આમ, એક બેન બીજા ભાઈ આવીને કે આમ, એના વચ્ચેના પ્રકોપ વચ્ચે આપણે હેરાન પરેશાન થયા. સાહેબ બીજી વાત, આત્મનિર્ભરની વાત કરી આપણને પ્રકોપના ચોથા લોકડાઉન વચ્ચે, અને ભારતને નિર્માણ કરી દેવાની વાત કરી, આપણે ક્યાં જંગ જીતી ગયા હતા ભાઈ? શેનું આત્મનિર્ભર અને શેનું ભારત નિર્માણ? ભાઈ ભારત નિર્માણની વાત કરે. અરે, અને લોકોએ પણ ધંધાને મતલબ સમજી અને પોતાના પ્રકોપની મારી ટેસ્ટના આંકડા છુપાવ્યા, સરકારની સામે દર્દીના આંકડા, જનતાની સામે દર્દીના આંકડા છુપાવ્યા, મૃત્યુના આંકડા છુપાવ્યા, ઇન્જેક્શન કાળા બજારની પરિસ્થિતિ, દમણ ભ્રષ્ટાચાર અને માસ્કનો વ્યાપાર અને છેલ્લે દંડ. એટલે સરકાર એવું સમજે છે. અને આજના મુખ્યમંત્રીના નિવેદન શું છે સાહેબ? આજનું મુખ્યમંત્રીનું નિવેદન પણ આપણને સૌને ગર્ભિત છે, આપણે સમજવા જેવું છે, ગુજરાતી જનતાએ સમજવા જોઈએ. હવે શું કીધું એને? પગલા લેવા માટે હવે સરકારે આકરા પગલા તરફ વળ્યું છે. આકરા પગલાનું મતલબ શું? દંડ ને દંડા. તમે દંડ લો, જનતા પાસે તમે દંડ લો અને પછી તમે બહાર નીકળો, દંડા મારો. આ તમારી પાસે આકરા? તમારી પાસે આત્મમંથન કરવાનું આત્મજ્ઞાન જેવી ચીજ તમારામાં છે ખરી? આજે હું તમને કહું, સંવેદના બરોડાની અંદર 60 વર્ષના સિટીઝન લોકો જે કોરોનાની વેક્સિન લેવા જાય છે એને તમે ત્યાં બોલાવે છે અને એક એક, બબે, તત્ત્રણ, ચાર ચાર કલાક ત્યાં બેસાડે છે, ત્યાં ઉભા રહેવાની વ્યવસ્થા નથી અને તમે સંવેદના વ્યક્ત કરો છો? બરોડાના છાણી જગતના કે છાણીના જે સેન્ટર ઉપરની વાત કરું છું. તો કહેવાનો મતલબ એમ છે કે સાહેબ આપણે ગુજરાતની અંદર મુખ્યમંત્રીશ્રીએ એ જય શાહ નામની વ્યક્તિને અભિનંદન આપે અને એને ખબરદાર તમે કરવાને બદલે તમે એના ઉપર તમે આભાર માનો છો એને? એટલે મારા મુખ્યમંત્રી, મારા રાજ્યના મુખ્યમંત્રી પાસે મને આવી અપેક્ષા નથી. નંબર બે, બીજી એક વાત કરું કે આ જે નિર્ણાયક મુખ્યમંત્રીની વાત કરી તમે, ઈશુભાઈ બે ચર્ચા એવી કરી, રથયાત્રા વચ્ચે આપણે ચર્ચા કરી હતી, તમે ધાર્મિક વેળાવડા વચ્ચે આપણે ચર્ચા કરી હતી, મંદિરો ચાલુ રાખવા કે બંધ રાખવા એની ચર્ચા કરી હતી, શાળાઓ ખોલવી કે ન ખોલવી એની ચર્ચા કરી હતી, અને નવરાત્રી કરવી કે ન કરવી એની. સાહેબ કોર્ટમાં શું કામ જાય જનતા? તમે કેમ નિર્ણય નથી લેતા?
જનતાના નિર્ણયો જનતાના દરબારમાં તમે મુખ્યમંત્રી છો સર્વોપરી છો તો તમે નિર્ણય નથી લેવાને બદલે અને જનતાને વારંવાર કોર્ટના દરવાજા ખખડાવવાના વારંવાર દરવાજા ખખડાવવાના રથયાત્રા ચાલુ રાખવી કે બંધ રાખવી કોર્ટ નિર્ણય લે તો તમે છો કોણ આ રાજ્યના મુખ્યમંત્રી તમે છો કોણ એટલે આ પરિસ્થિતિની અંદર ગુજરાતની હાલત જો કોઈએ ખરાબ કરી હોય તો કોરોનાએ નહીં કોરોના પ્રકોપે નહીં પણ તંત્ર અને તંત્રના પ્રકોપની મહામારીના કારણે ગુજરાત સરકાર જવાબદાર છે.